प्रेम थी बोलाओ जो नहीं आवे आदत नहीं ने एकदम ओरिजिनल स्टाइल में बोलाओ जो क्यों एक सेकंड में आवे छे अमर आवे हो आवे हो सुन छे सांभळ तू क्या हतो अत्यार सुधी हां हूं एक्चुअली सूतो तो शा माटे सूतो हतो એટલે શું છે કે મને ઉઠવા મળું થયું ઓલી માયુ છે ને શું કર્યું એને એને મને રાતના સિંગાપુરી હલરડું સંભળાવ્યું બસ બસ આટલું ચાલશે એટલે પછી છે ને મેં એને પૂછ્યું આનો અર્થ શું તો એને સમજાવવાનું શરૂ કર્યું ને એમાં મને મોડું થઈ ગયું અમે સવારે 5:30 વાગે સુતા આઈ એમ સોરી કશું વાંધો નહીં જાલેન એમાં શું થઈ ગયું આવ મારી પાસે આવ ને પણ મેં સોરી તો કીધું પણ મેં તને જાલેન કહીને બોલાવ્યો ને મારી પાસે આવ 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 હું તને ડાર્લિંગ કહીને આટલા પ્રેમથી બોલાવું છું સાંભળ મારી પાસે આવીને બેસ આપણે બંને સાથે આજે કેન્ડલ લાઇટ લંચ ખાઈએ હલો કેન્ડલ લાઇટ ડિનર સાંભળ્યું તો કેન્ડલ લાઇટ લંચ પહેલી વાર સાંભળ્યું ડિનર હોય તો લંચ પણ હોય સમજો ઓય 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 આવ ને મારી પાસે આવીને બેસ નજીક આવ એલી ભૂતણી સ્મશાનમાં બોલાવતી હોય ને એવી રીતે બોલાવે આવ ને પાસે આવ ને નહીં ગમ્યો અરે ગમ્યું ગમ્યું તો પછી આવ ને આપણે બંને સાથે લંચ ખાઈએ ગુમનામ હે કોઈ એટલે કોઈ રોમેન્ટિક સોંગ તો ગા તારા ઓપન ટોપ વિદ યાર રોમેન્ટિક જ કે હોય બદનામ હે કોઈ અરે બાપ રે ધરતી કંપ થયો કે શું ના જાલે મેં તને પ્રેમ થી મારી પાસે ખેંચ્યો આવો તે કઈ પ્રેમ હતો આવ આવ છે અહીંયા મારી પાસે નજીક આવી ને બેસ મેં મારા હાથથી તારી ફેવરિટ રોટલી અને તારી ફેવરિટ ભીંડાનું શાક બનાવી છે તે બનાવ્યું હું તને મારા હાથ તો પછી ખાઈ લેજો પછી ખાઈ લેજો હા ને પછી ખાઈ લેજો હા ને આવી ગઈ અણી ને ટાઈમે ટાઈમ સર આવ્યા તું જો તારી માટે પિઝા બનાવ્યા છે ના આજે તો છે ને અમે ડાર્લિંગ રોટલી ને શાક જ ખાવાનું છે રોટલી ને શાક ખાવાનું છે મારે રોટલી ને શાક ખાવા પડશે અને મેં આટલી મહેનત થી પિઝા બનાવ્યા એનું શું એ પછી ખાશે રોટલી શાક પિઝા રોટલી શાક પિઝા રોટલી શાક પિઝા રોટલી શાક પિઝા એક મિનિટ મૂકો પન્ને ને અહીંયા મૂકો ઝઘડો નહીં કરો સમજો હું બંને વસ્તુ સાથે ખાઈશ ઓકે ડોન્ટ વરી હા ભીંડાનું શાક રોટલી ને પિઝા ત્રણે સાથે ખાઈશ ચિંતા નહીં કરો હસવું આવે જ ને કરી જુઓ બે કરી જુઓ એટલે ખબર પડે અને ખબર નથી પડતી લોકો ચાર ચાર કેવી રીતે રાખતા હશે ખાવ છો હલો લે રોટલી લીધી ભીંડાનું શાક લીધું ને આ પિઝા એ પિઝામાં ભીંડા નાખ્યા मुन्ना बड़ा प्यारा अम्मी का दुलारा कोई कहे चांद कोई आंख का तारा लला आगे नहीं आवड़त बच्चा तने बीजू सुन लल्ला लल्ला लोरी दूध की कटोरी दूध में पत आज फोन आ गया एक मिनट कौन चीज है बाबू हेलो હા બોલો સસરાજી ના ના એ વાત સાચી છે હા હા માયા માં બનવાની છે ને હું બાપ હા તો બચ્ચો શું કરું છું બચ્ચાને રમાડું છું અરે નાના હજી તો 7 મહિના પછી આવશે બાળક આ તો ડુપ્લિકેટ પ્રેક્ટિસ કરવા માટે રાખ્યું છે એક મિનિટ હા જો દાદાજી સાથે વાત કરો દાદાજી સાથે વાત કરો દાદા તમારામાં લાજ શરમ જેવું છે કે નહીં નાના છોકરાને ગંદી ગંદી ગાળ આપો છો ચલો આપણે પહેલા નંબરની મમ્મીને બોલાવીએ ઝલક દેખલા જા ઝલક દેખલા જા એક વાર આજા જા 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 એક વાર આજા આવી ગઈ આવી ગઈ કાંડા કાઢે છે કાઈ નહીં હું તો હાલરડા ગાઉં છું હાલરડા એ સાંભળ તું પણ મારી સાથે હાલરડા ગાને મારી તબિયત બહુ જ ખરાબ છે મૂડ પણ ખરાબ છે અને મને હાલરડા નથી આવડતા અરે યાર આ મૂડ ખરાબ નહીં કરવાનો આફ્ટર ઓલ તું સાવકી માં બનવાની છે સાવકી માં એટલે કે ભલે આ મારું ને માયાનું જોઈન્ટ વેન્ચર હોય પણ તું ફેમિલી માં તો છે ને
ના છે તારી માયા એ હોસ્પિટલ માં ગઈ છે તું સાથે નહીં ગયો હોસ્પિટલ અરે ના માયા નું શું છે કે પોતાના કામ જાતે જ કરે ઈવન મારા કામ પણ એ પોતે કરે ને આ બધું શું છે અરે હા આજો આજો માયા માટે બધી સરપ્રાઈઝ લઈ આવ્યો છું નાના છોકરા માટે રમકડા અને આ છે નામાવલીની ચોપડી અમે લોકોએ નક્કી કર્યું છે કે છોકરો આવે કે છોકરી નામ તો એમ પરથી જ રાખવાનું મમતા મહેશ મીના એ કનૈયા અચ્છું નામ પડ્યું હા હવે તો તારે ઓફિશિયલી બે વાઇફ છે ને તારી બીજી વાઇફ 7 મહિના સુધી આ ઘરમાં જ રહેશે નેચરલી યાર અત્યારથી એને હોસ્પિટલમાં થોડી ગંદી દેવાય બહુ ચિંતા છે ની આવનારા બાળકની ને બીજી વાઇફની શું કામ ના હોય આવનારા બાળકની ચિંતા તો હોય જ અરે તું વિચાર તો કર એ મને આમ પપ્પા પપ્પા કહીને બોલાવશે અને તને મમ્મી મમ્મી કહીને બોલાવશે મને મમ્મી કહેશે ઓ આઈ એમ સોરી હું ભૂલી ગયો કે તને તો બાળકો ગમતા જ નથી મને સંભળાવે છે સંભળાવ તો નથી હું તો વક્ત મારી ખુશી વ્યક્ત કરી રહ્યો છું તને તને એક વાત પૂછું કેમ આમ રિક્વેસ્ટ કરે છે તારે તો ઓર્ડર જ કરવાનો ઓર્ડર કા માયામાં એવું શું છે જે મારામાં નથી એ તારી જાતને પૂછ માયા પ્રેમની મૂર્તિ છે મૂર્તિ અચ્છા તો હું કોણ છું તું તું મૂર્તિ છે પણ પ્રેમ વગરની પ્રેમ હું પણ તને એટલો જ કરું છું સમજ્યો પ્રેમ કરે છે એમાં પણ કેટલો અધિકાર જતાવે છે જ્યારે માયા અધિકાર નથી જતાવતી એ આધાર બનીને રહે છે મને અચ્છા આટલા ઓછા દિવસોમાં આટલી નજીકથી ઓળખી લીધી એને અમુક વ્યક્તિ એવી હોય કે જેને તમે ખાલી બે ક્ષણ મળો ને તો પણ એમ લાગે કે આ મારી વ્યક્તિ છે મારી પોતાની વ્યક્તિ છે માયા એવું શું આપ્યું છે જે મેં નથી આપ્યું એ તો તારી જાતને પૂછ આપણે આટલા વર્ષો સાથે કાઢ્યા તેવું લાગે છે કે ઓહો વર્ષો કાઢ્યા કાઢી 14 નો કકડાટ કાઢતા હે પણ માયા સાથે થોડાક દિવસો વિતાવ્યા એવું લાગે છે ક્યાં વાત હે દિવસો વિતાવ્યા આપણા લગ્નને આટલા બધા વર્ષ થાય એનું કંઈ જ નહીં એવું ખરું ને આપણે જે આટલા વર્ષો કાઢ્યા ને એને વર્ષો કાઢ્યા કહેવાય તારી માયા સાથે જે થોડા દિવસો વિતાવ્યા ને એને નિભાવ્યું કહેવાય અચ્છા એટલે વેપારી હવે લાગણીના સંબંધમાં પણ ગણિત માંડ્યું હા પણ જવા દે તને આ લાગણીના ગણિતો નહીં સમજાય ઓકે બધા જ સરવાળાને બાદબાકી કર્યા પછી સિલકમાં એક જ સત્ય રહેશે કયું સત્ય હું તારી પહેલી પત્ની છું એમ તો એક બીજું સત્ય પણ સાંભળી લે અત્યાર સુધી બોલ્યો નથી તારે એક કહ્યાગ્રો પતિ જોઈતો હતો તો હું કહ્યાગ્રો પતિ બનીને રહ્યો તો તે મને નોકરની જેમ રાખવાનું શરૂ કર્યું અરે એ તો ઠીક છે આ આ દિવાલ તોડાવી દે દુકાનની શું કામ તો કે હું દુકાનમાં શું કરું છું એ નજર રાખી શકે એના માટે રાઈટ અરે તારા કારણે મારા બાપને મેં ગામ ભેગો કરી નાખ્યો તોય હું કાંઈ નથી બોલ્યો તને ખબર છે ગામના ભૈરવ આવીને મને કેવું કેવી વાતો પૂછે છે શું પૂછે છે ખબર એ અમર ભાઈ શું આજે થેપલા બનાવ્યા કે ભાખરી તમારી ભૈરીએ શું શું બનાવવાનું કીધું છે આજે બેડરૂમમાં સૂતા હતા કે પાછા એમાં દુકાનમાં બોલો સલો સલીમ ચડ્ડી મારા નામે સટ્ટો રમે છે સટ્ટો ઉસકી બીવી ઉસકો લાત મારેગી તો 10 પૈસા ઓર ગાલી દેગી તો 5 પૈસા લગાઓ લગાઓ અમર સાવલા પે લગાઓ લગાઓ અમર ભાઈ લે પે બસ મારે તારો કોઈ બકવાસ નથી સાંભળવો અને તારી સાથે કોઈ જાતની ચર્ચા નથી કરવી હું ચર્ચા નથી કરતો તને સમજાવવાનો પ્રયત્ન કરું છું તને સમજાય એવી ભાષામાં વાત કરીએ બોલ હાલે આપ શું છે ડિવોર્સ પેપર્સ માને કે કેના પર સિગ્નેચર કરે ને સિંગાપોર જતી રહે કાયમને માટે એના બાળકના ભરણ પોષણ માટે જે પૈસા જોઈશે મારા ડેડ પાસે લઈને આપી દઈશ ધેટ્સ ઇટ ધેટ્સ ઇટ આમ ડાર્લિંગ હેલો હવે આવ્યો ક્લિનિક પાસે જઈ આવી છું બધા રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને યુ નો વોટ ડિલિવરી ની ડેટ પણ આવી ગઈ છે અરે વેરી ગુડ પણ ડિલિવરી કે ડિપાર્ચર કામની વાત પર આવો હા બધું શું છે આટલા બધા રમકડા ચોપડી ઓ ડાર્લિંગ બાળક ના બને જે આટલી બધી વાર છે અને તો અત્યારથી એક્સાઇટેડ થઈ રહ્યો છે હા પણ મારા એક્સાઇટમેન્ટ પર ક્યારનું પાણી ફરી વળ્યું છે અમુ હા તો આટલું બધું લાવ્યો છે ને મારી માટે તો હું પણ કંઈક લાવી છું અરે શું લાવી છે તું ડિવોર્સ પેપર્સ બંને જણા એક સરખું જ વિચારો છો ડિવોર્સ પેપર્સ છે હા કારણ કે હું આવી ત્યારથી જોઉં છું કે અમે બંને તમારી લાઈફ એન્જોય કરીએ છીએ રક્ષા દુખી છે અને આઈ ડોન્ટ વોન્ટ આપણે કારણે એ દુખી થાય અરે પણ અત્યારે તો દુખી હું થઈ ગયો છું એટલે જ તું રક્ષાને ડિવોર્સ આપી દે
પણ હવે તો નોર્મલ તમારા બંનેના ડિવોર્સ પછી આપણે સિંગાપુર જતા રહેશું અને એ પણ કાયમ માટે. એક્સક્યુઝ મી.